बात फरी एक बार आपनुं स्वागत छे। जे रीते वडोदरामां प्रचार प्रसारनी शरूआत थई गई छे भाजप द्वारा सीधा जे वडोदरा के त्यानो माहोल आपने बताव्यो, मोटी संख्यामां कार्यकर्ताओ जोडाया छे। महत्वनुं छे के सांसद रंजनबेन भट्ट के जे 2014 मां पण सारा मतों साथे जीतीने आगळ आव्या हता अने फरी एक वखत तेमने रिपीट करवामां आव्या छे। संवाददाता वडोदराथी मानु चावड़ा माहिती आपवा माटे मारी साथे जोडाया छे। मानु, फरी एक वार रिपीट कराया छे सांसद रंजनबेन भट्ट ने समर्थकों पर खूब खुशखुशाल छे। संस्कारी नगरी वडोदरा में प्रचार की शुरुआत हनुमान जी ना दर्शन करीने करी, केटला लोको जोड़ाया छे ने क्या प्रकार नो माहौल छे त्या? वडोदरा नो आ वोर्ड नंबर बे अने एक छे, जे शहर विधानसभा विस्तार नी अंदर आवे छे। रंजनबेन भट्टे आजे हनुमानजी मंदिर छे अरणी त्यां दर्शन करी अने एमना प्रचारनी शरूआत करी छे, फेरणीनी शरूआत करी छे। खास करीने प्रचारमां आजे शरूआत करी दीधी छे। कोंग्रेसना उम्मेदवार 15 दिवस पहेला जाहेर थया छे, हजु एमनुं फॉर्म भरायुं नथी, त्यारे रंजनबेन आजे प्रचारमां उतर्या छे। आपणे एमनी जोडे ज वात करीए छीए। बेन, शुं कहो छो, प्रचार शरू थई रह्यो छे, आजथी फेरणी ચાલુ? बिल्कुल, જ્યારે ઉમેદવારીનું નામાંકન ભર્યું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીની વિશેષ ઉપસ્થિતિમાં અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા, શુભેચ્છકો જોડાયા અને દરેક સમાજોએ આદરણીય મુખ્યમંત્રીશ્રીનું પણ સ્વાગત કર્યું અને ઉમેદવાર તરીકે હું નામાંકન ભરવા જતી હોઉં ત્યારે લોકોએ પણ ખૂબ સ્વાગત કર્યું અને સમાજે પણ સ્વાગત કર્યા। આજથી ફેરણીની શરૂઆત કરી છે। ભગવાન હનુમાનજી દાદાના દર્શન કર્યા છે હરણી ખાતે હનુમાનજી મંદિર, અને દાદા હનુમાનના દર્શન કરીને શુભ શરૂઆત કરી છે। શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલની આ કોન્સ્ટિટન્સી અને એમાંથી ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ જોડાયા છે અને અમે અમારા મતદાતાઓને મળવા માટે સાંસદને આપે ખૂબ સપોર્ટ કર્યો છે। શું મુદ્દા ખાસ કરીને બેન આજે આપણે લઈ જઈએ? મારા વડોદરાના મતદારો માટે હંમેશા એમના જે કંઈ મુદ્દા છે મુદ્દાની વચ્ચે હું સાથે રહી છું, એમના સોલ્યુશન લાવવાનું કામ કર્યું છે। આજે મતદારો પણ એવું ઈચ્છે છે કે અમારે મુદ્દા કોઈ ન જોઈતા, અમે તો ભારતીય જનતા પાર્ટીના વિકાસ સાથે છે। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી નવા ભારતની સર્જન કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે મારા મતદારોનો મત એ નવા ભારતના સર્જનનો મત છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો મત છે અને દેશની સુરક્ષા માટેનો આ મત છે, અને એટલે જ વડોદરા લોકસભાનો મતદાર એક ખૂબ જંગી લીડથી આ વડોદરાનું કમળને જીતીને દિલ્હીએ મોકલવાના છે। વડોદરાના કમળને દિલ્હી મોકલશે એવી વાત સાથે આજે આ જે ફેરણી છે શરૂ કરવામાં આવી છે, જોઈ ખાસ કરીને આ શહેર વિધાનસભા બેઠક છે, અહીંના ધારાસભ્ય મનીષાબેન વકીલ સાથે જોડાયા છે અને આ રીતે આજથી ફેરણીની શરૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને દરેક મતદાર સુધી પહોંચવા માટેનો ભાજપના ઉમેદવારની નેમ છે અને અત્યારથી આજે ફેરણી છે શરૂ કરી દેવામાં આવી છે, જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર માનું, અપડેટ માટે પાછા ફરીશું। તો ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિત તમામ લોકો જોડાયા છે સાંસદ રંજનબેન ભટ્ટે પણ આવનારા સમયમાં વડોદરાના જે અન્ય પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવાની વાત કરી। જોઈશું અને કેટલાક સમાચાર, રોકાઈશું એક બ્રેક માટે।